અત્યારે અમને સોનગઢ તાલુકાના વાગતા ગામના કંટ્રોલ ફેરિયામાંથી એક સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે, તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને જોઈએ કયો સાપ છે. તો બની રહો વિડીયોના અંત સુધી. આ જે કંપની તમે જોઈ રહ્યા છો આ છે જેકે પેપર મિલ. અહીં લાકડાઓમાંથી અલગ અલગ પ્રકારના નાના મોટા કાગળો તૈયાર કરવામાં આવે છે. જો આ કંપનીને તમે જોઈ શકો છો, અહીં ટ્રકોમાં ભરેલા લાકડાઓને તમે જોઈ શકો છો, આ લાકડાઓમાંથી જ કાગળો તૈયાર કરવામાં આવે છે. અત્યારે અમે સોનગઢથી ડાયરેક્ટ સ્નેક રેસ્ક્યુના કોલ માટે જઈ રહ્યા છીએ. અત્યારે અમારી પાસે સ્નેક રેસ્ક્યુ માટે કોઈ પણ સેફ્ટીનું સાધન નથી, પરંતુ ચાલો ત્યાં જઈએ અને જોઈએ તો ખરા કયો સાપ છે અને પકડવાની ટ્રાય કરીએ. બની રહો તો વિડીયોના અંત સુધી. રસલ સ્વાઈપર છે. સોનગઢ માટે નીકળ્યા, સોનગઢ જ પહોંચ્યા હતા. એક ડબલો ખાલી હતી, ડબલો બસ મૂકો અહીંયા બારે જ બારે. અત્યારે મારી પાસે સ્નેક રેસ્ક્યુ માટે હુક નથી, તો મેં લાકડીની મદદ લીધી છે અને લાકડીની મદદથી રેસ્ક્યુ કરવાની ટ્રાય કરીશ. આપણે મોબાઈલ રે પહેલો ફોટો પાડ રે. પ્લાન માં મૂકી દઉં અમે નાઈટ જાય લાભી પછી કઈ તું યાર. સજન ભાવ મોડું પકડે છે.
મારા બહુ જ કામ રહો કારા સિટી મે ખાણો જ હલો ભાઈ અહીંયા પકડી લીધો બીજે ગેંગ મંગાવી દીધી ચલો તો રસલ સોયપણને અત્યારે આપણે વાગદા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો અને અહીંયા અત્યારે પર્યાવરણમાં સહી સલામત આપણે રિલીઝ કરી દઈએ. અત્યારે પર્યાવરણમાં આઝાદ છે. ચલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો.